नमस्कार मित्रों, हवे आपणे धोरण 6 अंदर विषय विज्ञान पाठ नंबर 14 जेनुं नाम छे मित्रों पाणी, एमां मित्रों आपणे आगळ अभ्यास करीए। तो अगाउना वीडियोनी अंदर मित्रों आपणे चर्चा करी हती के जो वरसाद वधु पड़े तो शुं थाय मित्रों। तो वरसाद वधु पड़े त्यारे मित्रों चारे बाजू जल डंबाकार मित्रों थई जाय, नदी नाळा छलकाई जाय मित्रों, अने पूरनी परिस्थिति मित्रों सर्जाय, અને આપણું જીવન નિર્વાહ છે મિત્રો એ ખોરવાય છે। એટલે વધારે વરસાદ પડવાથી મિત્રો અતિવૃષ્ટિ થાય છે, જેને મિત્રો સૂકો દુકાળ પણ મિત્રો કહીએ છીએ। હવે મિત્રો જોઈએ કે જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય મિત્રો। તો લાંબા સમય સુધી મિત્રો વરસાદ ન પડે તો મિત્રો અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે મિત્રો। लेकिन एक वर्ष के तेथी वधु समय माटे मित्रों वरसाद ओछो पड़े अथवा मित्रों न पड़े तो तेने मित्रों अनावृष्टि कहे छे। तेनाथी लोको अने प्राणीओने पीवा माटे पाणीनी अछत रहे छे मित्रों, अने आने मित्रों दुष्काळ कहेवामां आवे छे, जेना विशे मित्रों अगाउना वीडियोमां मित्रों आपणे चर्चा करी। हवे मित्रों आपणे नवा टॉपिकनो अभ्यास करीए કે આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ। તો અહીં મિત્રો વસ્તી વધારાના કારણે પાણીનો મિત્રો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે। આપણે અગાઉ પ્રવૃત્તિ નંબર 1 ની અંદર મિત્રો અભ્યાસ કર્યો હતો કે કુટુંબની અંદર 4 સભ્યો હોય તો એ સભ્યો દ્વારા મિત્રો એક દિવસનો મિત્રો 475 લિટર મિત્રો પાણીનો ઉપયોગ થાય છે। તો મિત્રો આપણે કલ્પના કરીએ તો આપણા દેશની કરોડો વસ્તી મિત્રો, તો વસ્તી વધારો અને પાણીનો બેફામ ઉપયોગના લીધે પાણીની અછત સર્જાય છે। પાણીની અછત મિત્રો આપણને વર્તાઈ રહી છે, હજુ પણ મિત્રો કેટલાક ગામડા એવા છે જ્યાં મિત્રો પાણી મળતું નથી। પાણી લેવા માટે મિત્રો પીવાના પાણી માટે મિત્રો દૂર દૂર સુધી ચાલી અને મિત્રો એ લોકોને પાણી ભરીને લાવવું પડે છે। આથી મિત્રો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો આવશ્યક છે, એટલે કે જરૂરિયાત પૂરતો જ મિત્રો પાણીનો ઉપયોગ કરવો જોઈએ। આ માટે આપણે મિત્રો વરસાદના પાણીનો સંગ્રહ કરવો અને મિત્રો તેનો ઉપયોગ કરવો એ આવશ્યક છે મિત્રો। જો મિત્રો આપણે વરસાદના પાણીનો ઉપયોગ કરી અને એનો સંગ્રહ કરી અને ઉપયોગ કરતા થઈશું મિત્રો તો પાણીની અછત મિત્રો ઓછી થશે। તો મિત્રો આપણે હવે અભ્યાસ કરીશું કે આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ। તો પૃથ્વી પર મિત્રો ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ વનસ્પતિઓ પ્રાણીઓ તથા મનુષ્ય માટે મનુષ્યના વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે। મોટા ભાગે પાણી મિત્રો મહાસાગરોની અંદર આવેલું છે। આપણે જાણીએ છીએ મિત્રો કે 3 ભાગ પૃથ્વીનો પાણી છે અને 1 ભાગ મિત્રો જમીન છે, જેના વિશે પણ મિત્રો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા। તો કે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ પ્રાણીઓ તથા મનુષ્ય માટે મનુષ્યના વપરાશ માટે મિત્રો ઉપયોગમાં લેવાય છે, અને મોટા ભાગે પાણી મિત્રો છે ખરી પણ ક્યાં છે, મહાસાગરોમાં આવેલ છે, જેને મિત્રો આપણે સીધું વાપરી શકતા નથી। જ્યારે દિવસે ને દિવસે ભૂગર્ભજળનું સ્તર વધારે મિત્રો ઘટી જાય છે ત્યારે ભૂગર્ભજળનો વધુ ઉપયોગ કરી શકાતો નથી મિત્રો। જે જમીનની અંદર જળ છે ભૂગર્ભ જળ છે મિત્રો એનું સ્તર દિવસે ને દિવસે મિત્રો ઘટતું જાય છે, એટલે કે જમીનની અંદર પાણીના તળ મિત્રો ઊંડા જતા જાય છે, અને તેથી મિત્રો એનો વધુ ઉપયોગ આપણે કરી શકતા નથી। પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે। પૃથ્વી પર મિત્રો પાણી તો ઘણું બધું છે પરંતુ મિત્રો બધું ઉપયોગમાં લઈ શકાય તેવું નથી, એટલે કે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે મિત્રો, અને વધારે વપરાશના કારણે મિત્રો તે ઘટતો જાય છે।
પાણીની માંગ પ્રતિદિન મિત્રો વધતી જાય છે. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ મિત્રો વધારો થાય છે. જેમ જેમ સંખ્યા વધે એટલે વસ્તીનો વધારો થાય એમ મિત્રો પાણીની માંગ પણ વધવાની છે, અને જેના કારણે મિત્રો પાણીનો જથ્થો ઓછો થતો જાય છે. મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે અનેક લાંબી કતાર એટલે કે લાઈનો મિત્રો તમે જોઈ હશે, દેખાવી એક એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. મિત્રો ગામડાની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. ઘણા ગામડામાં મિત્રો ઘર સુધી પાણી પહોંચતું નથી, તો પાણી મેળવવા માટે દૂર દૂર સુધી મિત્રો ચાલી અને કૂવામાંથી અથવા મિત્રો તળાવમાંથી પાણી અથવા ભૂગર્ભ જળમાંથી મિત્રો પાણી મેળવતા હોય છે, અને આવા દ્રશ્યો મિત્રો તમે જોયા હશે ખરું ને. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 143 પર મિત્રો આકૃતિ નંબર 14.12 તમને આપેલી છે, જે મિત્રો તમે જોજો કે પાણીના અછતના કારણે મિત્રો કેટલી લાંબી કતાર કરેલી છે. પાણીના પાત્ર પાણી પાત્રમાં ભરવા માટે મિત્રો લાઈનમાં એના વાસણો જે હોય એ લાઈનમાં મૂકે છે, અને એ વારા પ્રમાણે મિત્રો એ પાણી ભરતા હોય છે, અને ઘણીવાર વારો આવતા આવતા પાણી પણ મિત્રો ખલાસ થઈ ગયું હોય છે. એટલે પાણી માટે મિત્રો ઘણો બધો સમય એમને બગાડવો પડે છે. તો આપણે વાત કરીએ મિત્રો કે ખાવાની વસ્તુઓના ઉત્પાદન અને ઉદ્યોગોમાં પણ મિત્રો પાણી વધારે જથ્થાની અંદર એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આવા કારણોથી વિશ્વના મોટાભાગમાં પાણીની ઘટ થઈ રહી છે. મિત્રો આપણે વપરાશ માટે તો પાણી વાપરીએ છીએ, આપણી જૈવિક ક્રિયાઓ કરવા માટે. આ ઉપરાંત મિત્રો ખેતીવાડીમાં કારખાનાની અંદર વિદ્યુતની અંદર વિદ્યુત મેળવવા માટે પણ મિત્રો પાણીની માંગ છે, એટલે કે પાણી વધારે પ્રમાણમાં મિત્રો પાણીનો ઉપયોગ થાય છે. આથી મિત્રો પાણીની ઘટ થઈ રહી છે. આથી એ આવશ્યક છે મિત્રો કે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, એટલે કે મિત્રો જેટલી જરૂરિયાત હોય તેટલા જ પાણીનો મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. ઘણીવાર મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ કે પાણી એક ગ્લાસ ભરી અને પાણી ભરી દઈએ પીવા માટે, થોડું પાણી પી અને બીજું પાણી મિત્રો આપણે રેડી દેતા હોઈએ છીએ. ઘણીવાર મિત્રો આપણે નળ ચાલુ કરી અને આપણું મોં સાફ કરતા હોઈએ છીએ તો કેટલું બધું પાણી મિત્રો વેસ્ટ થાય છે. પણ આપણે એક ટબમાં કે ડોલમાં પાણી ભરીને મોં ધોઈએ મિત્રો તો આપણા પાણીનો શું થાય છે, બચાવ થાય છે. તો આવી રીતે મિત્રો આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે મિત્રો સાવચેતી રાખવી પડશે જેનાથી મિત્રો પાણીનો બચાવ થાય. તો આ બધી બાબતોની મિત્રો આપણે સાવચેતી રાખીશું તો આપણે પાણીનો બચાવ મિત્રો કરી શકીશું. હવે મિત્રો એક નવા ટોપિકનો અભ્યાસ કરીએ. આપણે જોઈએ પાણીનો મિત્રો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ નહીં, અને પાણીનો મિત્રો આપણે બગાડ ન કરવો જોઈએ, એ મિત્રો આપણી એક નૈતિક ફરજ છે. હવે મિત્રો આપણે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, જે વરસાદ દ્વારા મિત્રો આપણને પાણી મળે છે એનો સંગ્રહ મિત્રો તમે કેવી રીતે કરશો. તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો મિત્રો તથા તેનો સંગ્રહ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં મિત્રો વધારો કરવાનો એક સારો ઉપાય છે. તો મિત્રો દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે તો પાણી પણ મિત્રો એટલું વપરાય છે અને પાણીને મિત્રો અછત સર્જાય છે. પણ જો મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તથા મિત્રો સંગ્રહણ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવે તો પાણીની ઉપલબ્ધતા વધારવાનો મિત્રો એક સારો ઉપાય છે. અને આ ઉપાય વરસાદી પાણીને એકત્રિત કરવાને વરસાદના પાણીનો સંગ્રહ કહે છે, એટલે કે વરસાદી પાણીનો મિત્રો સંગ્રહ કહે છે. વરસાદી પાણીનો સંગ્રહનો મુખ્ય હેતુ મિત્રો એ છે કે પાણી જ્યાં પડે છે ત્યાં જ એકત્રિત કરો. તો આનો મિત્રો એક હેતુ છે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો. શું હેતુ છે મિત્રો? કે વરસાદ જ્યાં પડે છે મિત્રો ત્યાં જ પાણીને એકઠું કરો, એટલે ત્યાં જ મિત્રો પાણીનું ભેગું કરો. તો મિત્રો કેવી રીતે કરીશું? તો વરસાદના પાણીનું શું થાય મિત્રો? જે આપણા વિસ્તારમાં પડે છે ત્યાં તો મિત્રો મોટા ભાગે સિમેન્ટના રસ્તાઓ અને મકાનો મિત્રો હોય છે ખરું ને મિત્રો? તમે જોઈ હશે તમે જે જગ્યાએ મિત્રો રહેતા હશો
ત્યાં રસ્તાઓ કેવા છે મિત્રો? સિમેન્ટના બનેલા છે અને મકાનો પણ મિત્રો સિમેન્ટના છે. તો મિત્રો વરસાદનું પાણી ક્યાં જાય? ભૂગર્ભની અંદર તો મિત્રો ઉતરશે ને સિમેન્ટના કારણે. તે નાળાઓમાં વહી જાય છે, ખરું ને? એ પાણી મિત્રો શું થાય, નાળા જેવું હોય એની અંદર મિત્રો વહી જાય છે. આ પ્રકારે વરસાદના પાણીનો કેટલો ભાગ વહીને મિત્રો નદીઓ તથા સરોવર સુધી પહોંચી જાય છે, જે અત્યંત મિત્રો કેવા છે? દૂર છે. જે અત્યંત દૂર છે. પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી ફરી પાછું પાણીને ઘરોમાં પાછું લાવવા માટે મિત્રો ખૂબ જ પ્રયાસ કરવાની આવશ્યકતા રહી છે. વરસાદના પાણીનો સંગ્રહ મિત્રો બે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમારા પુસ્તકની અંદર, તમારા ચોપડીમાં પાના નંબર મિત્રો 144 પર, આકૃતિ નંબર 14.13 છત પર વરસાદી પાણીનો સંગ્રહ. તો મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ કરવાની બે રીતો તો આપણે જોઈએ. પહેલી રીત, તો તમને ચિત્ર આપેલું છે મિત્રો પુસ્તકમાં 144 પેજ ઉપર, તો મિત્રો તમે જોજો. સૌ પ્રથમ પહેલી રીતનો અભ્યાસ કરીએ, વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરાય એમાં પહેલી રીત જોઈએ. તો કે છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. પહેલી રીત કઈ મિત્રો? છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. તો આ રીતમાં મકાનોથી છત ઉપર એકત્રિત વરસાદને પાણીની સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. અને આ પાણીમાં છત ઉપર રહેલ મિત્રો માટીના કણો હોઈ શકે છે, જેનો ઉપયોગ કરતા પહેલા ગાળવું મિત્રો આવશ્યક હોય છે. આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધો જ મિત્રો પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી જ પાઇપો દ્વારા મિત્રો કોઈ ખાડા સુધી લઈ જવામાં આવે છે. અને ત્યાંથી તે મિત્રો માટીમાં ઉતરી ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કરે છે. જે ભૂગર્ભ જળ મિત્રો વપરાઈ ગયું હોય તેની પુનઃપૂર્તિ કરે છે. મિત્રો પહેલી રીતમાં તમને ખબર પડી ગઈ હશે કે છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ તો મિત્રો કેવી રીતે કરવામાં આવે છે. તો તમારું જે મકાન છે એટલે ટેરેસ પર મિત્રો જે વરસાદ પડે છે, છત ઉપર એકત્રિત વરસાદના પાણીને સંગ્રહણ ટેન્કમાં પાઇપ દ્વારા મિત્રો પહોંચાડવામાં આવે છે. જે ટેન્ક હોય એની અંદર સંગ્રહ કરવામાં આવે પાઇપ દ્વારા. હવે આ પાણીમાં મિત્રો છત પર રહેલા માટીના કણો હોઈ શકે એટલે મિત્રો એને ગાળવું આવશ્યક છે. હવે આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને મિત્રો સીધો જ ટેન્કની અંદર ભેગું કરવામાં આવતું નથી, પણ સીધો જ મિત્રો જમીનની અંદર પાઇપ દ્વારા જે જમીનમાં ખાડો બનાવેલો હોય છે મિત્રો એની સુધી મિત્રો પહોંચાડી દેવામાં પાણીને આવે છે. ત્યાંથી તે માટીમાં ઉતરી જાય છે પાણી અને ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કરે છે. એટલે ફરીથી મિત્રો ભૂગર્ભ જળના સ્તર પાણી અંદર જવાથી ઊંચા આવે છે. હવે મિત્રો એક બીજી રીત જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની. તો એક બીજો વિકલ્પ એ છે કે રસ્તાની બાજુ પર બનાવેલ નાળાઓમાંથી પાણી મિત્રો સીધું જ જમીનની અંદર પહોંચાડી દેવામાં આવે છે. તો આ બંને રીતે મિત્રો તમે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકો છો. તો આપણે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એ લોકો શું કરે છે કે છત ઉપરથી મિત્રો જે વરસાદનું પાણી પડે છે અને પાઇપ દ્વારા મિત્રો એક સંગ્રહ ટાંકીની અંદર ભરે છે અને પછી મિત્રો એને ભૂગર્ભ જળની અંદર ઉતારી દે છે અને ફરી મિત્રો એ પાણીનો ઉપયોગ થાય છે. અને એવું ઘણા તો લોકો શું કરે છે મિત્રો કે ટેન્કની અંદર જે વરસાદનું પાણી ટેરેસ પર પડે એમાં સીધો મિત્રો એક પાઇપ જોઈન કરી અને ટેન્કમાં ઉતારી દે અને ટેન્ક મિત્રો આખું વર્ષ મિત્રો ભરેલું રાખે અને પછી એમાંથી મિત્રો એ ઉપયોગ કરે જાય છે. પીવાના પાણી માટે પણ કરે છે અને એની જૈવિક ક્રિયાઓ માટે પણ મિત્રો કરે છે. તો મિત્રો આ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ મિત્રો ખરેખર કે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો મિત્રો એક સારો ઉપાય છે. અહીં મિત્રો તમારો આ પાઠ પૂર્ણ થયો. હવે મિત્રો આપણે જોઈએ કે પાઠની અંદર કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો, એટલે કે પાઠનો સારાંશનો મિત્રો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો આ પાઠની અંદર પાણી પાઠની અંદર કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો છે ચલો મિત્રો આપણે યાદ કરીએ. તો પાણી જીવન માટે મિત્રો આવશ્યક છે,
પછી મિત્રો આપણે તત્વનો અભ્યાસ કર્યો છે હવામાં પાણીની વરાળ બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવનથી મિત્રો ઉમેરાતી રહે છે પછી મિત્રો આપણે જોયું કે પાણીના વરાળનું વાતાવરણમાં ઘનીભવન થઈ નાના નાના બૂંદો બનાવે છે જે વાદળ જેવા દેખાય છે અને ઘણા બધા પાણીના બૂંદો પરસ્પર જોડાઈને વરસાદ બરફ તથા મિત્રો કરા સ્વરૂપે પડે છે જમીન પર પછી એના પછી મિત્રો આપણે ટોપિકનો અભ્યાસ કર્યો કે વરસાદ કરા તથા બરફથી ભરેલી નદીઓ સરોવરો તળાવો કુવાઓ તથા જમીનમાં પાણીની પૂર્તતા કરે છે અને મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને મિત્રો જલચક્ર કહે છે એના વિશે એટલે કે જલચક્ર વિશે પણ મિત્રો આ પાઠની અંદર આપણે અભ્યાસ કર્યો કે મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને મિત્રો કયું ચક્ર કહે છે જલચક્ર કહે છે અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે મિત્રો અને જ્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી દુષ્કાળ પડી શકે છે મિત્રો એના વિશે પણ મિત્રો અભ્યાસ કર્યો અને આપણે છેલ્લે મિત્રો આ બે ટોપિકનો અભ્યાસ કર્યો કે આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ અને વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે મિત્રો કરવો કે પૃથ્વી પર વાપરી શકાય તેવા પાણીની માત્રા કેવી છે મિત્રો સીમિત છે મહાસાગરોની અંદર તો ઘણું બધું પાણી છે પણ બધું ઉપયોગમાં લઈ શકાય તેવું મિત્રો નથી તો પૃથ્વી પર વાપરી શકાય તેવા પાણીની માત્રા સીમિત એટલે કે મિત્રો થોડી છે તેથી પાણીનો મિત્રો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ એક આવશ્યકતા છે પાણીનો મિત્રો બગાડ ના કરવો જોઈએ અને એ આપણી કેવી ફરજ છે નૈતિક ફરજ છે જેને મિત્રો આપણે યાદ રાખીશું અહીં મિત્રો તમારો પાઠ નંબર 14 હવે પૂર્ણ થયો